તેમના વડાઓ આ શપથ ગ્રહણ સમારોહમાં હાજર રહેવાના છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ત્રીજી વખત પ્રધાનમંત્રી પદના શપથ લેવાના છે ત્યારે આ ઘડી ખૂબ જ સૂચક હશે કારણ કે આવનારા દિવસોમાં દેશની શું દિશા હશે અને જે બે હજાર સુડતાળીસના વિઝનની વાત કરવામાં આવે છે તે વિઝનની પણ ક્યાંક વાત હોઈ શકે છે આવનારા દિવસોમાં ત્યારે આ તમામ દેશોના વડાની હાજરી આ શપથ ગ્રહણ સમારોહમાં મહત્વપૂર્ણ બની રહેશે કિંજલ કિંજલ ગયા છે ખાસ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શપથ ગ્રહણ વિધિ અને તેમાં જે મુખ્ય મહેમાનો છે તેની હાજરી પણ સૂચક બની રહેશે હજારોની સંખ્યામાં મહેમાનોને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે કેવી તૈયારીઓ જે બિલકુલ હજારોની સંખ્યામાં મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા છે વીવીઆઈપી જે કહી શકાય કે ગેસ છે વિદેશના તે અહીંયા આવવાના છે પ્રાઇમ મિનિસ્ટર તરીકે નરેન્દ્ર મોદી જ્યારે ત્રીજી વખતે શપથ લઈ રહ્યા છે ત્યારે તમામ જે નેતાઓ છે તે તો અહીંયા આવવાના છે પરંતુ વાત કરવામાં આવે શ્રીલંકાની વાત કરવામાં આવે ભૂતાનની વાત કરવામાં આવે જે કહી શકાય કે અલગ અલગ દેશોની તો એ તમામના જે વીવીઆઈપી છે તે આવવાના છે જેને લઈને ઝડપી સલાક સુરક્ષા વ્યવસ્થાની પણ તૈયારીઓ છે તે કરવામાં આવી છે હાલ હું ગુજરાત ભવન કે આજે આખું જે સમગ્ર વીઆઈપી એરિયા છે ત્યાં ઊભી છું આપ જોઈ શકો છો કે મૂવમેન્ટ અત્યારે અહીંયા ખૂબ જ નોર્મલી થઈ શકે છે પરંતુ આવતીકાલે બપોરે બાર વાગ્યાથી આ જે તમામ મૂવમેન્ટ છે તમામ મૂવમેન્ટને બંધ કરી દેવામાં આવશે કેમ કે તમામ જે આ તમામ એરિયા રિસ્ટ્રિક્ટેડ એરિયા કરવામાં આવ્યા છે અને તમામ જગ્યા પર વીઆઈપી લોકોના આવા આવન જવા ભવનની આખી જે તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે અને આપ જોઈ શકો છો કે ગુજરાત ભવનમાંથી કેમ કે ગુજરાત વડાપ્રધાન તરીકે નરેન્દ્ર ત્રીજી વખત શપથ લઈ રહ્યા છે ત્યારે ગુજરાતના જે નવનિયુક્ત સાંસદો છે તે પણ આવી ચૂક્યા છે કિરીટભાઈ રાણા સાથે વાત કરવાની શરૂઆત કરીએ કિરીટસિંહ ત્રીજી વખતે નરેન્દ્ર મોદી શપથ લઈ રહ્યા છે એક ગુજરાતી તરીકે એક નેતા તરીકે કઈ રીતે જુઓ છો આમ તો સમગ્ર દેશ નરેન્દ્રભાઈને તો કાયમ માટે બધા ખૂબ પ્રેમ કર્યો છે આજે ગુજરાતી હોવાના નાતે તો ખૂબ ગુજરાતીઓ તો રાજી જ હોય પણ સમગ્ર દેશ આજે નરેન્દ્રભાઈ માટે રાજી છે અને ત્રીજી વખત હેડ્રિક પબ્લિકના કારણે લોકોના કારણે આજે ત્રીજી વખત જ્યારે સફળ લઈ રહ્યા છે ત્યારે અમને બધાને ખૂબ આનંદ છે ગુજરાતી ઘણા બધા ધારાસભ્યો અને સંસદ સભ્યો તમામ ચૂંટાયેલા આજે આવ્યા છે અને ખૂબ હરસથી હરખથી અમે બધાએ માન્ય વડા વડાપ્રધાન શ્રી બનવા જઈ રહ્યા છે એમને બનાવવા માટે એમના શપથ ગ્રહણ કરાવવા માટે આવી રહ્યા છે બિલકુલ આપ જોઈ શકો છો કે અનેક લોકોને જે તક આપવાની વાત હોય છે તો એ ભાજપમાં તક મળતી હોય છે કાર્યકર્તાઓને તક મળતી હોય છે આપ નિમુ બે સાથે પહેલા વાત કરીએ કે જે ભાવનગરથી હતા કાર્યકર્તા બનતા બનતા સાંસદ બન્યા છે ભાવનગરથી દિલ્હીની સફર હવે ભાવનગરના કયા મુદ્દા છે કે જે દિલ્હીમાં જોવા મળશે દેશના સૌથી લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં દસ વર્ષના શાસનની અંદર ઐતિહાસિક નિર્ણયો લેવાના છે ઐતિહાસિક કામો થયા છે સૌનો સાથ સૌના વિકાસના મંત્રને લઈ દરેક સમાજનો વિકાસ થઈ રહ્યો છે નરેન્દ્રભાઈ ત્રીજી વખત વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે ત્યારે દેશના સૌ લોકોને ખૂબ હર્ષ અને ઉલ્લાસ છે અને અમે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આજે ગરમી ગુજરાતની અંદર ઉતરી અને નરેન્દ્રભાઈના ત્રીજી વખત વડાપ્રધાન બનવા માટે આનંદની લાગણી અનુભવી રહ્યા છે એવી જ રીતે વાત કરવામાં આવે સુરેન્દ્રનગરથી પણ નવા ચહેરાને તક મળવા મળી હતી ચંદુભાઈ સાથે વાત કરી ચંદુભાઈ હવે જો સુરેન્દ્રનગરની વાત કરવામાં આવે સમય બી ઓછો છે અને જો સુરેન્દ્રનગરના આપના રોડમેપની વાત કરવામાં આવે કયા મુદ્દા છે કે જે આપણે મનમાં વિચાર્યા છે કે જ્યારે પણ સત્ર આવશે ત્યારે આ મુદ્દા પર ચર્ચા કરીશ પ્રથમ તો મને સુરણનગર લોકસભા વિસ્તારના તમામ લોકોએ ચૂંટી અને સંસદસભ્યો બનાવ્યો છે ત્યારે આમનો ધન્યવાદ આપું છું સાથે સાથે આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈને પણ ધન્યવાદ આપું છું આજે આવતીકાલે એમનો જ્યારે શપથગ્રહણ સમા સમારોહ છે ત્યારે આમનો બધા જ સંસદસભ્યો અને પાર્ટીના તમામે તમામ વરિષ્ઠ કાર્યકરો ધારાસભ્યશ્રીઓ બધા જ મોદી સાહેબને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટે

દિલ્હીથી અમારી મહેસાણા લોકસભાના પ્રજાજનો મતદારોનો આજ હૃદયપૂર્વક આભાર માનું છું કારણ કે મને મહેસાણાથી દિલ્હી મોકલે છે અને એ કહેતો પણ આનંદ આનંદ થાય છે કે આપણા યશસ્વી વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આપણું જે વિકસિત ભારત નવા ભારતની જે વાત છે એ એને દેશની પ્રજાએ જે મહોર મારી છે અને વિકાસથી પણ મહોર મારી છે એ વાતને લઈને અમે તે જ ગતિએ વિકાસની વાતોને લઈને આગળથી આગળ વધવાના છે અને અમારા મત વિસ્તારનો વિકાસ આવતીકાલથી શરૂ થાય એ દિશામાં પણ અમે આગળ વધવાની તૈયારીઓ કરી રહ્યા છીએ અને માનનીય યશસ્વી વડાપ્રધાન શપથવિધિ વડાપ્રધાન તરીકે લઈ રહ્યા છીએ તો અમને આનંદ છે હરખ છે આપણા વડાપ્રધાન અમારે માદરે વતનના વડાપ્રધાન છે મારી લોકસભા સીટમાં એમનો જન્મ સળ છે જે હું ગૌરવ અનુભવું છું માનની એસએસયુ વડાપ્રધાનને આપણે અત્યાથી અભિનંદન આપીએ છીએ એમના નેતૃત્વમાં દેશનો અને રાજનો વિકાસ થાય એ દિશામાં આપણે આગળ જવા માંગીએ છીએ અને આવું જે ઉદાહરણ અમરેલીમાં પણ ભાજપે એસ્ટાબ્લિશ કર્યું કાર્યકર્તા તરીકે છેલ્લા કેટલા સમયથી કામ કરતા હતા તેમને સાંસદ તરીકે નહીં ટિકિટ આપીને અમરેલીને લઈને અનેક વિવાદ રહ્યા પરંતુ જે રીતે આખી બેઠક પર જીત થઈ કઈ રીતે આખી આખી બેઠકને જુઓ છો આપની જીતને જુઓ છો અને હવે જ્યારે આપ પીએમ મોદીના ટીમ મેમ્બર છો અમરેલી ને લઈને શું વિઝન છે પહેલા તો તમને એક વાત કરું કે એ વિવાદ હતો એ બીજા લેવલે હતો એક કાર્યકર્તા હતો બુથમાં કાર્યકર્તા સાથે કામ કર્યું હતું બુથમાં કાર્યકર્તા નરેન્દ્ર મોદી સાહેબ ત્રીજી વાર વડાપ્રધાન બને તે માટે તૈયાર હતા અને એને તૈયારી બતાવી છેલ્લા બે મહિનાથી લોકો આ તાપમાનની અંદર નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બને ઈચ્છતા હતા એ સપનું કાલ સાકાર થઈ ગયું છે તમારા અમરેલી માટે અમને નરેન્દ્રભાઈએ છેલ્લા દસ વર્ષની અંદર ઘણું આપ્યું છે અને આવનારા દિવસોની જે જે અમારા કામ શરૂ છે એને વેગ મળે અને નવા કામ અમારા મંજૂર કરાવવાના છે તે પણ નરેન્દ્રભાઈ અમરેલીથી તો એનો વાકિજ છે અને અમરેલીની અંદર એને બધું જાણ્યું છે ગલી ગલી જાણી છે એટલે અમારે ખાલી કહેવાનું જ રહેશે બોલવાનું કઈ નહીં રે મંજૂર જ થશે બધું બિલકુલ તો જુઓ આ એક ઉત્સાહ શિવાની જ્યારે તમારા નેતા કે જે નેતાના નામ ઉપર વોટ મેળવ્યા છે અને એ જ નેતા જ્યારે ફરીવાર વડાપ્રધાન તરીકેની શપથ લેવા જઈ રહ્યા છે તો ઉત્સાહ હોવો એ ખૂબ સ્વાભાવિક છે આ તમામ એ ચહેરાઓ છે કે જે પહેલી વખત સાંસદ બની રહ્યા છે પણ તેમનો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે મળી રહ્યો છે તેની સાથે જ કેવા પ્રકારની કામગીરી આગામી સમયમાં તેઓ કરશે તેને લઈને પણ કેટલાક રોડમેપ છે એ પણ તૈયાર કર્યા છે બિલકુલ કિંજલ આગળ પણ આપની પાસેથી માહિતી મેળવતા રહેશું તો જે રીતે અમારા થાય ગુજરાતના સાંસદો સાથે વાત કરી તેઓએ હવે આગામી રોડમેપ પર પણ વિચારવાનું શરૂ કરી દીધું છે અને અને આવનારા દિવસોમાં કઈ રીતે દેશ ખાસ કરીને ગુજરાતના પ્રશ્નો જે સંસદમાં હલ થાય તેવા પણ પ્રયત્નો કરવાની વાત કરવામાં આવી રહી છે હાલ તો આ શપથ ગ્રહણ સમારોહ કે જેનું દ્રશ્ય ભવ્ય હશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી વખત શપથ લેવા જઈ રહ્યા છે અને મિત્ર દેશોના જે વડાઓ છે તેમની પણ હાજરી હશે ત્યારે તેને લઈને તૈયારીઓ પૂરજોશમાં થઈ રહી છે અને આવતીકાલે જ્યારે વડાપ્રધાન ત્રીજી વાર દેશના વડાપ્રધાન પદ પર શપથ લેશે ત્યારે એ ઘડી પણ ખૂબ જ મહત્વપૂર્ણ બની રહેશે હાલ મહેમાનોનું આગમન અને સ્વાગતના દ્રશ્યો